ब्रेक बाद हवे बात करिए बीमार हॉस्पिटल ने। व्यक्ति बीमार पड़े तो हॉस्पिटल में जाए, परंतु जारे खुद हॉस्पिटल बीमार पड़े तो सांभळीने नवाई लागशे, परंतु आज अमे आपने बतावा जई रह्या छे एक एवी हॉस्पिटल के ज्यां वर्षोथी बीमार दर्दीओ आवे छे, परंतु हाल आ हॉस्पिटल ज बीमार पड़ी गई छे। जोईए विशेष रजूआत अमदावादनी मांदी हॉस्पिटल। આ દ્રશ્ય જોઈને તમને એમ થશે કે તમે ચોક્કસ કોઈ ખંડેરમાં આવી ગયા છો, પરંતુ આપને જણાવી દઈએ કે આ કોઈ ખંડેર નહીં, આ છે અમદાવાદની પ્રખ્યાત વીએચ હોસ્પિટલ, કે જ્યાં હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। આ દર્દીઓમાં કોઈને છે બ્રેઇન પ્રોબ્લેમ, તો કોઈને સ્કિન પ્રોબ્લેમ છે, તો કોઈના હાડકા ભાંગી જવાથી ઓર્થો પ્રોબ્લેમને કારણે હોસ્પિટલમાં પથારી વર્ષ છે। हजारों बीमार दर्दियों ने साझी करना यह हॉस्पिटल आज ही खुद बीमार पड़ी गई है। जी हाँ, अमदावादी वीएस हॉस्पिटल खुद मांदी पड़ी गई है। मानवामां नथी आवतु ने, परंतु हवे तमे जे जोशो तेना परथी तमारो संशय 100% दूर थई जशे। वीएस हॉस्पिटल नी जूनी बिल्डिंग ना दृश्य कोईने पण विचारता करी मूके तेम छे। जूनी बिल्डिंग मां मोटा भागनी छत मां गाबड़ा पड़ी गया छे, જાણે કે બિલ્ડિંગ ને બ્રેઇન ટ્યુમર થઈ ગયું ન હોય। તો હોસ્પિટલ માં વોર્ડ અને લોબી ની દિવાલો ની હાલત જોતા એમ લાગી રહ્યું છે કે જાણે આ દિવાલો ચામડી ની ગંભીર બીમારીઓ થી પીડાઈ રહી છે। તો વાત કરીએ દિવસ દરમિયાન હજારો વ્યક્તિ જેના પર અવર જવર કરતા હોય છે તે હોસ્પિટલ ની સીડી ની, કે જેને જાણે પોલિયો થઈ ગયો છે। સીડી પર ચાલી દર્દી ની ખબર અંદર પૂછવા આવનારા લોકો ના શ્વાસ જ્યાં સુધી સીડી પર હોય છે ત્યાં સુધી અધર તાલ જ રહે છે। માંદી પડેલી વીએસ હોસ્પિટલની હાલત જોતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને સંચાલકો હાલ રામ ભરોસે છે, ત્યારે દર્દીઓની તો વાત જ શું કરવી। આટલો જોઈને તમે ચોંકી ગયા હો તો હજુ ઘણું બધું બાકી છે। પોપડા અને તૂટેલી છત અહીં એક માત્ર સમસ્યા નથી। આ હોસ્પિટલ કૂતરા અને બિલાડીઓનું જાણે ખાસ આશ્રય સ્થાન હોય તેમ હોસ્પિટલના વોર્ડમાં તેમજ બેડ નીચે પણ કૂતરા અને બિલાડીઓના દર્શન સામાન્ય બની ગયા છે। તો આવી તમામ મુશ્કેલીઓ સામે વીએસના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને તેના સગા પરેશાન થઈ ગયા છે અને આ બધું ખંડાળ થઈ ગયા છે, એટલે બહુ તકલીફ છે એમાં। અને અમે અહીંયા 2 મહિનાથી છું, મારા ભાઈનો અહીંયા એડમિટ કરેલું છે, આ બધું ખંડાળ છે, હવે રિપેરિંગ કરવાનું જરૂર છે એમાં, બરાબર, એ બધું તકલીફ છે અહીંયા। આ બિલ્ડિંગ ને અહીંયા પાણી આવે તો પાણી પડે, કે આવા પોડા નકરા પડી ગયેલા છે, એ અમારે ચમનું સહન કરવાનું, તો એમને જો સારું તો કરવું પડે ને। ખરેખર જોવા જાવ તો જૂના બિલ્ડિંગોને રિનોવેશનની જરૂર છે જ, કારણ કે અમુક થર્ડ ફ્લોર પર પાણી ટપકે છે, પછી પેલા છતમાંથી સિલિંગમાંથી પડે છે, ભૂવા પડે છે, ઘણા બધા પેશન્ટોને જોખમકારક છે। વીએસમાં આવી તમામ સમસ્યાની અનેકવાર રજૂઆતો દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે, પરંતુ લાગી રહ્યું છે કે અધિકારીઓના કાને આ વાત પહોંચતી નથી। વીએસ હોસ્પિટલની કથળેલી હાલત ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે, તો આ અંગે અધિકારીઓને પૂછતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। ટીવી 9 ની ટીમ દ્વારા જ્યારે હોસ્પિટલ સત્તાધીશોને મળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો રૂબરૂ તો ન જ મળ્યા અને સુપ્રિટેન્ડન્ટે ફોન પણ રિસીવ ન કર્યો। એવું નથી કે અધિકારીઓ ખંડેર બનેલા બિલ્ડિંગની વાતથી અજાણ છે, કારણ કે બિલ્ડિંગના કેટલાય રૂમોની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તે રૂમ બંધ કરી દરવાજા ઉપર અંદર પ્રવેશ કરવો નહીં, પોપડા પડે છે તેવી નોંધ પણ લખી દેવાય છે। નોંધ લખી કેટલાક રૂમો બંધ કરવાથી પરિસ્થિતિની ગંભીરતા ઘટતી નથી, કારણ કે હજુ કેટલાય વોર્ડ છે જ્યાં દર્દીઓ મોતની છત નીચે સારવાર લઈ રહ્યા છે, જ્યાં દર્દીઓને બીમારી કરતા તૂટેલી છતનો ડર વધુ લાગી રહ્યો છે। દર્દીઓ માટે આરાધ્ય દેવ ગણાતી આ વીએસ હોસ્પિટલ હવે સમયની સાથે સાથે
आधुनिक बनवाने बदले भूतकाळनी विरासत तरफ धकेलाई रही होय तेम लागी रह्युं छे। जे हॉस्पिटल अद्यतन साधनोथी सुसज्ज होवी जोईए तेने बदले दिवसे ने दिवसे खंडेर बनी रही छे। कैमरामैन संजय परमार साथे जिग्नेश पटेल, टीवी 9 अमदावाद। तो आ हता अत्यार सुधीना समाचार, परंतु जता हता जोईए राज्यना केटलाक समाचारो संक्षिप्तमां। रजा आपशो, नमस्कार।